મામલો બિચકાયેલો હતો જેમાં ચાલુ ગ્રામસભામાં હોબારો થયો હતો આ દરમિયાન દૂધ મંડળીના ચેરમેન ગામના સરપંચ સુરેશભાઈ મગનભાઈ પટેલને તેમના હાથ અને ગાલ ઉપર બચકું ભરી દેતા સરપંચ લોહી લુહાણ થઈ ગયા હતા જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેને લઈને સરપંચ દ્વારા તલોટ પોલીસ મથકમાં દૂધ મંડળીના ચેરમેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી મારું નામ સુરેશભાઈ મગનભાઈ પટેલ કઠવાડા ગામના સરપંચ છું છેલ્લા ત્રણ વર્ષથી હું છું આજના પોચ પોત વર્ષો મારો વાઈફ સરપંચ હતો છું હું સમરસ ગામનો સરપંચ બની છું તો હું સરપંચ બને ત્યારથી જ આ લોકો મારી પાછળ થઈ ગયા છે મને એરામ કરવાની પ્રવૃત્તિ કરી ગયા છે ગામમાં વિકાસનું કામ થાય તો આડ રૂપ ઝઘડા કરવાના આ કરવાનું કોન્ટ્રાક્ટર દબાવવાના બધી જ પ્રવૃત્તિઓ કોઈ પ્રવૃત્તિઓ બાકી રાખતા નથી એટલે હું આ લોકોથી હું થાકી ગયો છું અને હું કોઈ ના કરું તો એટલે આલો તો એ છતાં આ લોકો મારા ઉપર વારંવાર આ ઝઘડા કરતા હોય છે હુમલો કર્યો કાલે મારા પર મારો કોઈ વોક નહોતો મારા પર હુમલો કર્યો છે એ લોકોએ હુમલામાં એ મને આ ડૂંચા ભર્યા ને સાહેબ જોયું મેં બતાવ્યું તમને કે મને ડૂચા ભર્યા છે એટલે કે મારું કેવું કેમ ના કરો તમે એમ હું કીએ જ તમારે કરવાનું બાકીનું કોઈ કહે કે એમ નહીં કરવાનું આ ગામમાં હું ક્યુ જ થાય તમારાથી મારા આ જમણી આતની બહેનની બાજુ ડૂચા ભર્યા સાહેબ અને અહીંયા આવો નખ વગાડ્યા શર્ટ ફાડી તો મારું હું બચી ગયો નહી તો મને કાલ વધારે માર પડો તલોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા